गुड मॉर्निंग स्टूडेंट्स, अगौना लेक्चर में आपणे सपुष्पी वनस्पति में वानस्पतिक प्रजनन में कुदरती रीते वानस्पतिक प्रजनन की आपणे डिटेल में चर्चा करी। तमे एने निहारी पण हशे अने सारी रीते एनी तैयारी पण करीए छे। हवे आपणे एवुं पॉइंट जोवा जई रह्या छे जे तमारा बुकमां नथी, परंतु एना केटलाय एमसीक्यू पूछाता होय छे। એ જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરો ત્યારે તમારા મનમાં કોઈ કચાસ ન રહે, કોઈ ક્વેશ્ચન માર્ક ન રહે, એટલે માટે આપણે આજે પોઈન્ટ જોઈએ છીએ। ધ્યાનમાં રાખશો, વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી, જેમાં માનવની દખલગીરી થશે, વનસ્પતિના દેહમાંથી નવી સંતતિનું નિર્માણ કરવું હોય પણ એમાં માનવની દખલગીરી જોઈએ જ, એના વગર એ શક્ય જ નથી। અગાઉના આપણે જે લેક્ચર જોઈ ગયા એમાં કોઈ પણ નવો છોડ મળતો હતો એમાં માનવ દખલગીરી ન હોય તો પણ નવા સંતતિનું નિર્માણ થઈ શકતું હતું, નવા છોડનું નિર્માણ થઈ શકતું હતું, પરંતુ અહીંયા એવું નથી। આમાં માનવની દખલગીરી જોઈશે જ, માનવે કેટલીક વનસ્પતિના દેહના અંગોમાં કેટલાક એવા ફેરફારો કરવા પડશે તો જ એમાંથી નવો છોડ પ્રાપ્ત થશે। એમાં આપણે શું કરીએ છીએ તો વનસ્પતિના અંગોનો કોઈ એક ભાગ લઈ, કોઈ એક ભાગ અહીંયા મોટે ભાગે આપણે મૂળ અને પ્રકારની આપણે ચર્ચા કરશું। વનસ્પતિના અંગોનો કોઈ એક ભાગ લે, મૂળ કે પ્રકાંડ લઈ અને તેમાંથી નવો છોડ અથવા તો નવી સંતતિ મેળવવાની પદ્ધતિ, જેને આપણે શું કહીશું, કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે ઓળખીશું। આ મિત્રો જે કૃત્રિમ પદ્ધતિ જે છે વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ જે છે એની અંદર સામાન્ય રીતે ત્રણ પદ્ધતિનો સમાવેશ થાય, ત્રણ પદ્ધતિઓ। એક કલમ કરવી, બીજી જે છે તે દાબ કલમ, અને ત્રીજી જે પદ્ધતિ જે છે મિત્રો એ જે છે તે સૌથી આઈએમપી, મોસ્ટ આઈએમપી, જેના ઉપર ઘણા બધા એમસીક્યુ પૂછાય છે, જેને કહીશું આપણે આરોપણ। કલમ કરવી જેને ઇંગ્લિશમાં કહીશું કટિંગ, કટિંગ કરવું, કલમ કરવી। દાબ કલમ જેને કહેવાશે લેયરિંગ, અને આરોપણ જે છે, આરોપણ ઇંગ્લિશમાં કહીશું આપણે ગ્રાફ્ટિંગ। એમાં સૌથી પહેલા આપણે કલમ કરવી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો। કલમ કરવી જે પદ્ધતિ છે કટિંગની પદ્ધતિ, એમાં પાછી બે પ્રકારની કલમ પદ્ધતિ છે, એક મૂળ દ્વારા કલમ અને બીજી પ્રકાંડ દ્વારા કલમ। આ કલમમાં કરવામાં શું આવે પહેલા આપણે પ્રકાંડ દ્વારા સમજી લઈએ સરળતાથી। દાખલા તરીકે તમે ગુલાબનો કોઈ એક પ્રકાંડ લાવ્યા, સમજી લો તમે તમારા આસપાસના વિસ્તારમાંથી, હાલ ચોમાસાની સિઝન છે અને તમારે ગુલાબ વાવવું હોય તો ખૂબ સારો સમયગાળો છે, તો તમે દાખલા તરીકે આસપાસમાંથી કોઈના ત્યાંથી ગુલાબની ચોક્કસ ડારી લાવ્યા તમે, આજે આપણે જે ગુલાબની જે ડારી લાવ્યા એ ગુલાબની જે ડારી જે છે એ ડારીને આપણે લાવીને એને આપણે શું કરશું તો એને આપણે ચોક્કસ જગ્યાએથી ત્રાંસી કટિંગ કરશું, ત્રાંસી કટિંગ કરશું, એટલે આપણને આ રીતે આપણને એ પ્રકારનો ભાગ આપણને પ્રાપ્ત થશે, એ આ રીતે ત્રાંસી આપણે કટિંગ કરી દીધી। હવે શું થશે, આ ત્રાંસી કટિંગ કરી એ કુદરતી રીતે ન થાય, એ આપણો હસ્તક્ષેપ થયો, આપણી દખલગીરી થઈ। હવે આપણે કટિંગ કર્યા પછી એ ભાગને આપણે જમીનમાં વાવી દઈશું, ક્યાં વાવીશું, જમીનમાં, એ ભાગને આપણે જમીનમાં એ આપણે આને યોગ્ય ભેજવાળી જગ્યાએ અનુકૂળ પર્યાવરણમાં, ગમે તે જમીનમાં નહીં, ભેજવાળી જગ્યા અને ખાતરવાળી ચોક્કસ સારામાં સારી જગ્યા હોય, ફળદ્રુપ જગ્યા, ત્યાં આપણે જમીનમાં વાવીશું।
શું થશે ત્યાં આગળ? આ જે કટિંગ કરેલો ભાગ જે છે ત્યાંથી તંતુમય મૂળ તંત્ર ઉત્પન્ન થશે, અસ્થાનિક મૂળ ઉત્પન્ન થશે. પ્રકરણ ઉપર ઉત્પન્ન થયા અસ્થાનિક મૂળ, આ મૂળ સ્થાનિક નથી, તમને બધાને ખ્યાલ છે. ભ્રૂણમૂળમાંથી જે મૂળ ઉત્પન્ન થાય તે સ્થાનિક, ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળ કેવા છે? તો અસ્થાનિક. એટલે આપણે અહીંયા કરીશું, પ્રકાંડના ચોક્કસ કદના ટુકડાને લઈ, પ્રકાંડના ચોક્કસ કદના ટુકડાને લઈ, લગભગ ટુકડો ચોક્કસ કદનો તો કેટલો, તો આશરે લગભગ 20-30 ઇંચ આસપાસનો ટુકડો લેવામાં આવતો હોય છે. એ ટુકડાને લઈ અને તેને ચોક્કસ જગ્યાએથી ત્રાસું કટિંગ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? કટિંગ કર્યું. આ કટિંગ કર્યું એટલે કલમ થઈ ગઈ? ના, ધ્યાનમાં રાખજો ખાસ. આ કટિંગ કર્યું કલમ થઈ ગઈ? ના. કટિંગ કરી એને આપણે યોગ્ય ભેજવાળી જગ્યાએ જો એને આપણે ખોપીએ, ખૂપીએ અંદર અથવા રોપીએ, તો ખૂપવાથી ત્યાં આગળની જે અસ્થાનિક મૂળ નિર્માણ પામે અને બહારની બાજુએ, બહારની બાજુએ જો પરનો નિર્માણ પામે, શું નિર્માણ પામશે? પરનો. સમજી લો કે આ પરનો નિર્માણ પામે. આ રીતે એક નાનો રોપો તૈયાર થાય. આવો એક નાનો આસુ બની ગયો, આખો મૂળ પ્રકાંડ પરનો ધારો, એક નાનો રોપો તૈયાર થાય ત્યારે કલમ થઈ છે તેમ કહેવાય. તમે કટિંગ કરી દીધું કલમ, દાખલા તરીકે તમે ગુલાબની ડાળીને કટિંગ કરીને બાજુમાં મૂકી દીધી, કલમ થઈ ગઈ? ના. કટિંગ કર્યા પછી એને યોગ્ય ભેજવાળી જગ્યાએ આપણે એને ખૂપી દઈએ અને અમુક સમયાંતરે એકાદ મહિનામાં ત્યાં આગળ નીચે તરફ અસ્થાનિક મૂળતંત્ર, ઉપતર માનું પ્રવતંત્ર બની જાય અને આવો એક નાનો રોપો તૈયાર થાય ત્યારે કલમ થઈ છે તેમ કહેવાય. હવે આ જે રોપો જે જગ્યાએ તૈયાર થયો આપણે એને ત્યાંને ત્યાં નહીં રાખીએ, એને આપણે બીજી કોઈ જગ્યાએ, બીજી કોઈ સારી જગ્યાએ શું કરશું? પ્રત્યારોપિત કરશું. આને આપણે આખું આખું જમીન સાથે, માટી સાથે, મૂળ તંત્ર તૂટે નહીં એ રીતે લઈ અને બીજી જગ્યાએ શું કરશું? આપણે પ્રત્યારોપણ. શું કરશું? આપણે પ્રત્યારોપણ. બરાબર મગજમાં ક્લિયર કરશો? કેમ પ્રત્યારોપણ કરવું પડ્યું? અહીંયાથી મોટા ભાગે પોષણ તત્વો વગેરે વગેરે બધા શું થઈ ગયા? ઓછા થઈ ગયા. અને પ્રત્યારોપિત કરવું જ પડશે તો સારી રીતે એનો બીજી રીતે વિકાસ થશે. આ આપણે પ્રકાંડ દ્વારા વાત કરી, એ જ રીતે મૂળ દ્વારા, જેમ આપણે અહીંયા પ્રકાંડ લીધું છે એ રીતે મૂળ લઈએ. મૂળનું ઉદાહરણ લેવું તો આપણે શું લઈ શકીએ? લીંબુ અને આંબલી. લીંબુ અને આંબલીમાં શું થાય કે આપણે લીંબુ અને આંબલીના મૂળનો ટુકડો લેવાનો, એ મૂળના ટુકડાને કટિંગ કરી ચોક્કસ ભેજવાળી જગ્યાએ વાવીએ, તેમાંથી નવા દેનું શું થશે? નિર્માણ થશે, અસ્થાનિક મૂળ સદન પ્રેરાશે. આ રીતે નવું જો છે, જે નવો છોડ વિકાસ કરવામાં આવતો હોય જેને આપણે કહીશું મૂળ દ્વારા એ કલમ કરી છે એમ કહેવું આપણે કહી શકીએ. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ કહી શકીએ, પણ કૃત્રિમ પદ્ધતિ દ્વારા. એ જ રીતે તમે ગુલાબ, ચીની ગુલાબ, જાસૂદ, જાસૂદમાં આપણે નવું જાસૂદ વાવવું તો આપણે શું કરશું? એને આપણે કટિંગ જ કરશું. સેવંતી, સેવંતીનું વૃક્ષ તમે જોયું હશે, જોયું છે કે નથી જોયું? બધાએ ગુલાબ, સેવંતી, શેરડી, ગુલદાઉદી વગેરે જેવી વનસ્પતિઓ ઘણી બધી છે, પણ આટલા ઉદાહરણ તમે હાલ પૂરતા ઇનફ છે. ગુલાબ, ચીની ગુલાબ, જાસૂદ, સેવંતી, શેરડી, ગુલદાઉદી વગેરે જેવી વનસ્પતિમાં પ્રકાંડ દ્વારા શું કરવામાં આવતું હોય છે? તો આ જે સમજાવ્યું તમને એ પદ્ધતિથી નવો છોડ મેળવવામાં આવે. તો જો વનસ્પતિના કોઈ એક ભાગ, કોઈ એક ભાગ એટલે આપણે મૂળ લઈએ કાં તો પ્રકાંડ, દરેકમાં બધામાં કોઈ સરખો અંગ ના હોય, કેટલાકમાં મૂળ દ્વારા થતું હોય તો કેટલાકમાં પ્રકાંડ દ્વારા, પણ એને લઈ કટિંગ કરી યોગ્ય ભેજવાળી જગ્યાએ એને ખૂપી દઈએ, એકાદ મહિનામાં ત્યાંની ઉપર સ્થાનિક મૂળ પ્રેરાય, ઉપર તરફ પ્રરોતંત્રનું નિર્માણ થઈ, એક નવો રોપો તૈયાર થાય, નવી સંતતિનું નિર્માણ થાય, જેને આપણે શું કહીશું? કલમ કરી છે તેમ કહેવાય. અને આ કલમની પદ્ધતિમાં એક જ પિતૃ ભાગ લે છે. કેટલા ભાગ લે છે? એક જ પિતૃ. તમે ગુલાબનો છોડો એનામાંથી 10 ડાળી લાવ્યા, પિતૃ તો કેટલા? એક જ. અને 10-10 ડાળી તમે કલમ કરી વાય તો તમને કેટલા છોડ પ્રાપ્ત થયા? 10 છોડ પ્રાપ્ત થયા, 10 નવી સંતતિ મળી. પણ આ પિતૃ તો કેટલા ભાગ વજ્યો હતો? એક જ પિતૃએ ભાગ વજ્યો હતો. માટે આપણે એને શું કહીશું? તો કટિંગ કલમ પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે ઓળખીશ. દાબ કલમ, લેયરિંગ.
गुलाब, लींबु, द्राक्ष, खास ध्यान रखो, गुलाब, लींबु, द्राक्ष, जासूद, जुई वगैरह जी वनस्पति अंदर लाभ कलम पद्धति द्वारा, लाभ कलम पद्धति में शू मित्रों समझ लो कि दाखला तरीके आ जमीन विस्तार है, अँ थी आ आप आ जुईना वेला है समझ लो ना 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 एनी उपर थी आप हूँ अँ तमने पर्णो बता दू थोड़ा एक समझ आप समझवा खाली कि आ पर्णो है समझ लो आप पर्णो જેનું પ્રકાંડ થોડું નબળું હોવું જોઈએ, લાભ કલમ પદ્ધતિમાં સખત પ્રકાંડ ધરાવતી વનસ્પતિમાં નહીં, જેનું પ્રકાંડ થોડું એક કેવું હોય પોચું હોય, થોડું એક નરમ હોય તે વનસ્પતિમાં સમજી લો કે આ ખાલી સમજવા માટે હોય, એક્ઝેક્ટ મેં પર્ણો નથી બતાવ્યા પણ આપ તમે મારે ખાલી તમે સિસ્ટમ સમજાવવાની છે. આ એક નાનો જુઈનો કેનો તમે આ નીચે તરફે મૂળતંત્ર. હવે આપણે શું કરીએ છીએ આમાં કે જે જમીનની નજીકની જે શાખા જે હતી એ જમીન નજીકની શાખાને આપણે જમીનમાં એ રીતે દાટી કે જેના કારણે ટોચનો ભાગ જમીનની બહાર તરફ રહે. ધ્યાનમાં રાખજો ટોચનો ભાગ જમીનની બહાર તરફ રહે. આ ટોચના ભાગે આ પરળો આગ્રહ અહીંયા જે પરણો જે હશે એ પરણોવાળો ભાગ એ ક્યારે જમીનની બહાર રહે. આપણે જમીનની નજીકની રહેલી જેટલી પણ પ્રકારની શાખાઓ હોય એને જમીનમાં એ રીતે દબાવવાની કે જેમાં ટોચનો ભાગ જે છે એ ટોચનો ભાગ ક્યાં રહેવો જોઈએ તો જમીનની બહાર રહેવો જોઈએ અને વચ્ચેનો કેટલોક ભાગ એ જમીનની અંદર દબાવવો જોઈએ, દટાવવો જોઈએ. પણ અહીંયા જે ભાગને આપણે જમીનમાં દાટીએ છીએ ત્યાં આગળ ગોળાકાર વિંટી આકારે થોડું કલમ કરવાની છે, થોડી કટિંગ કરવાનું છે વિંટી આકારે. એ વિંટી આકારનો જેટલો ભાગ તમે કટિંગ કર્યો છે એ ભાગને આપણે જમીનમાં દબાવીશું અને ત્યાં આગળ જે ભાગ જમીનમાં છે ત્યાંથી એકાદ મહિનામાં શું નિર્માણ પામશે? અસ્થાનિક મૂળ નિર્માણ પામશે. શું નિર્માણ પામશે? અસ્થાનિક મૂળ. આ જે નિર્માણ પામ્યા એ શું નિર્માણ પામ્યા? અસ્થાનિક મૂળ. હવે તમે શું કરશો? આ રીતે મેં બે ડાળી અહીંયા બતાવી છે, બે પ્રકારની શાખા બતાવી છે. આ રીતે છોડની આજુબાજુમાં તમે 10 શાખાને જમીનમાં દબાવી દો, નીચે જમીનમાં દબાવીને ઉપર શું કરો છો તમે માટીનું લેયર બનાવી દો છો, લેયરિંગ. પણ કટિંગ તો કરવાની પહેલા થોડો ઘણો ભાગ અને ત્યારબાદ આટલાથી તમે ફરતી પાછું એને શું કરશો? એને કટિંગ કરીને જુદું પાડશો અને આટલા આખા ભાગને, આટલો આખો ભાગ અને આ આખા ભાગને એ માટી સાથે બીજી જગ્યાએ તમે શું કરશો? પ્રત્યારોપિત કરશો. તો જેટલી શાખાને તમે જમીનમાં દબાવશો અને એમાંથી એકાદ મહિનામાં જેટલા પણ નવા મૂળ નિર્માણ પામશે, અસ્થાનિક મૂળ સર્જાશે અને આ જે ડાળીઓ જે છે, જે પ્રકારની નવી શાખાઓ જે નિર્માણ પામી, એ દરેક શાખા કે જેમાંથી મૂળતંત્ર નિર્માણ પામી ચૂક્યું છે એ શાખાને આપણે અહીંયાથી પિતૃદેહથી કટિંગ કરી અને ડાળીને ત્યાંથી લઈ બીજી જગ્યાએ વાવશું તો આવા નવા દેહનું પણ આપણે નિર્માણ કરી શકીએ. તો આ પ્રકારની પદ્ધતિને આપણે શું કહીશું? લેયરિંગ અથવા તો દાબ કલમ પદ્ધતિ દ્વારા કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું, જેમાં ઉદાહરણ તરીકે ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ, જુઈ વગેરે લેવો તો આપણે લઈ શકીએ. આરોપણ, ગ્રાફ્ટિંગ. ગ્રાફ્ટિંગમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે આરોપણમાં. આરોપણમાં શું કરવામાં આવે? આ પદ્ધતિમાં એક જ જાતિના અથવા બે અલગ અલગ જાતિની વનસ્પતિઓ વચ્ચે સંયોજન સ્થાપવામાં આવે છે. એક જ જાતિની હોય પણ ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવતી હોવી જોઈએ, અથવા તો બે અલગ અલગ જાતિની હોય તો એ બે વનસ્પતિ વચ્ચે શું કરવામાં આવશે?
તો એમાં સંયોજન સ્થાપિત કરવામાં આવશે. તમે અહીંયા જે વનસ્પતિની પેશીઓ વચ્ચે સંયોજન સ્થપાય તે વનસ્પતિ વર્ધમાનશીલ હોવી જોઈએ. વર્ધનશીલ તે વનસ્પતિ વર્ધનશીલ પેશી ધરાવતી હોવી જોઈએ. વર્ધમાનશીલ પેશી અથવા તો વર્ધનશીલ પેશી, એટલે આપણે જાણીએ છીએ કે મોટે ભાગે વર્ધનશીલ પેશી શામાં હોય, તો દ્વિદરી વર્ગની વનસ્પતિમાં હોય. એનો મતલબ એમ થયો કે આરોપણ એ દ્વિદરી વર્ગની વનસ્પતિમાં જ શક્ય બનશે. આપણે જે બે વનસ્પતિ વચ્ચે આ પ્રકારે સ્થાપન કરાવવાનો પ્રયત્ન કરશું, જે બે વનસ્પતિ વચ્ચે આપણે સંયોજન સ્થપાવવાનો પ્રયત્ન કરશું, એમાં બંને વનસ્પતિની અંદર શું હોવી જોઈએ? વર્ધમાનશીલ પેશી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક વનસ્પતિ છે કે જે ઓલરેડી એ જમીનની અંદર એના ખૂબ ઊંડા મૂળતંત્ર છે, સુવિકસિત છે. એની ઉપર આપણે જો અહીંયા આટલા ભાગને આપણે કટિંગ કરીએ અને એની અંદર આપણે જો કોઈ અન્ય વનસ્પતિ જે છે ઉચ્ચ કક્ષાના લક્ષણ ધરાવતી એનો ટુકડો એની અંદર આપણે જો સ્થાપિત કરીએ તો આ બે વચ્ચે આપણે શું કર્યું? સંયોજન કર્યું. પણ આ વનસ્પતિમાં પણ શું હોવી જોઈએ? વર્ધમાનશીલ પેશી. અને આ જેની ઉપર આપણે જેનું સ્થાપન કર્યું છે, જે આધાર પ્રોવાઈડ કરે છે ઉપરની વનસ્પતિને, એમાં પણ શું હોવું જોઈએ? વર્ધમાનશીલ પેશી. બંનેની વર્ધમાનશીલ પેશી એકબીજાના સંપર્કમાં આવે, એટલે આ બધા દ્રવ્યો પોષક દ્રવ્યો વગેરે વગેરે એકબીજાને આપે અને ઝડપથી કોષ વિભાજન કરીને બંને વચ્ચેનું સંધાન થઈ શકે. એટલા માટે વર્ધમાનશીલ પેશી ધરાવતી જ વનસ્પતિ હોવી જોઈએ. આ પ્રકારની આરોપણ પદ્ધતિ એક દરીમાં થશે નહીં, એ ફક્ત ને ફક્ત દ્વિદરીમાં જ થાય. એટલે આરોપણ પદ્ધતિમાં જે વનસ્પતિ વચ્ચેનું સંયોજન સ્થાપવામાં આવતું હોય એમાં ખાસ કરીને વધુ સફળતાપૂર્વક આ ઘટના એ વર્ધમાનશીલ પેશી ધરાવતી વનસ્પતિમાં કેવું છે? તો વધુ સફળતાપૂર્વક એ ક્રિયા યોજી શકાય. કઈ ક્રિયા? આરોપણ. મિત્રો, આરોપણ પદ્ધતિમાં તમે અહીંયા જોઈ શકો છો, દાખલા તરીકે કોઈ એક વિકસિત વનસ્પતિ તમે ગ્રાફ્ટિંગ કરીને તમે નેટ ઉપર પણ સર્ચ મારજો, ઘણા બધા વિડીયો છે એના ઇંગ્લિશમાં છે, પણ તમે પદ્ધતિ આપણે જોવાની છે, તમે પદ્ધતિ તમે સમજી શકશો. આરોપણની પદ્ધતિમાં આ મુખ્ય આધાર પૂરો પાડશે, મુખ્ય આધાર, અને આનું આપણે આરોપણ કર્યું. જે મુખ્ય આધાર પૂરો પાડે જેને આપણે કહીશું સ્ટોક, અને જેનું આરોપણ કરવામાં આવે તેને કહેવાય સાયોન. ધ્યાનમાં રાખજો ખાસ, આ જમીન છે, જે આધાર પૂરો પાડે છે તેને આપણે શું કહીશું? સ્ટોક. અને જેનું આપણે આરોપણ કરીએ છીએ તેને શું કહીશું? સાયન. હંમેશા ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવતું સાયન હોવું જોઈએ, હંમેશા ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવતું સાયન હોવું જોઈએ. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, આ પ્રકારની આરોપણ પદ્ધતિ ખાસ કરીને આપણે એ ફળફળાદી કે શાકભાજી જેવી વનસ્પતિઓ જે છે એમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. કેરી છે, આબો એટલે કે કેરી, સફરજન, નાસપતિ, આ પદ્ધતિ સમજવામાં આવશે. આબો, સફરજન, નાસપતિ, લીચી, લીચીનું ફળ પણ તમે જોયું છે, લીંબુ, જામફળ, લીંબુ, જામફળ વગેરેમાં આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. હવે દાખલા તરીકે સમજી લો કે આ સામાન્ય આંબો છે, સમજી લો આ સામાન્ય આંબો છે. સામાન્ય આંબો એટલે એ સામાન્ય દેશી જાત સામાન્ય આંબો. અને આપણે વૈજ્ઞાનિકો દ્વારા ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમથી ચોક્કસ પ્રકારે લિંગી પ્રજનન દ્વારા આપણે આગળ શીખી ગયા છે કે લિંગી પ્રજનનથી જ લક્ષણોમાં વિવિધતા સર્જાય. પણ હવે જે લક્ષણોમાં વિવિધતા સર્જાઈ ગઈ છે એ લક્ષણને આપણે જવા નથી દેવું, કે જો વારંવાર એમાં લિંગી પ્રજનન થયા કરશે તો ભવિષ્યમાં લક્ષણ એમાંથી નાબૂદ થઈ જશે. એટલા માટે જે વનસ્પતિ પાકમાં અથવા તો જે ફળ ફળાદીમાં વૈજ્ઞાનિકો દ્વારા જે લક્ષણ કેળવાયું હોય
એ લક્ષણ દૂર ન થાય, નાબૂદ ન થાય, તેમાં ફક્ત અને ફક્ત કયું પ્રજનન થવું જોઈએ? વાનસ્પતિક પ્રજનન. જો વાનસ્પતિક પ્રજનન થાય તો પેલા નવા જોડાણો બનશે નહીં, લક્ષણો નવા બદલાશે નહીં. એટલા માટે દાખલા તરીકે આપણે સૌથી સારામાં સારો કેસર આંબાની જાત વૈજ્ઞાનિકોએ વિકસાવી, કેસર આંબો. તો આપણે શું કર્યું કે આપણે કોઈ એક સામાન્ય આંબાની જે ડાળી જે હતી, એ સામાન્ય આંબાની ડાળી હોય ઘણી બધી હોય, દાખલા તરીકે સામાન્ય આંબો હોય તો સામાન્ય આંબાની ઘણી બધી ડાળીઓ હોઈ શકે, હોય શકે કે ના હોય શકે મિત્રો? હોય શકે ઘણી બધી. આ સામાન્ય આંબો જે છે એ સામાન્ય આંબાની ઘણી બધી ડાળી હોઈ શકે. આ જે ડાળી જે છે એ કોઈ બી ડાળી જે છે કે જેનો આપણે ઉપયોગમાં લેવો તો લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે મેં કેસર આંબામાંથી સારામાં સારી ડાળી જે છે લઈ એ મેં એક અહીંયા આરોપિત કરી, એક અહીંયા કરી, એક અહીંયા કરી, આમ જુદી જુદી જગ્યાએ મેં એને શું કરી દીધી, એને આરોપણ કરી દીધું. તો આને આધાર પૂરો પાડ્યો તો આ શું થયો, સ્ટોક થયો. અને જેટલા પણ મેં મૂક્યા એ બધા શું થયા, સાયન થયા. પણ આપણે સાયન હંમેશા કેવો લેવાનો છે, ઉચ્ચ કક્ષાના લક્ષણોવાળો. હવે આમાંથી જે નવી ડાળી વિકાસ પામશે એની ઉપર જે નવા પર્ણો બનશે, ભવિષ્યમાં એમાંથી પુષ્પ બનશે, ભવિષ્યમાં એમાંથી ફળ બનશે, એ ફળ શાનું હશે, કેસર આંબાનું હશે. સામાન્ય આંબાનું ડાળીમાંથી કેટલાક સામાન્ય આંબાના હોય પણ મોટે ભાગે કયા, તો આપણે જેટલા પણ સ્ટોક ઉપર સાયન જે આપણે આરોપિત કર્યા છે, જેનું સંયોજન સ્થાપિત કર્યું છે, એમાંથી જે નવી નવી જે શાખાઓ વિકાસ પામશે, એમાં જે પુષ્પ સર્જન થશે, એમાંથી જે ફળ બનશે કયા હશે, કેસર આંબાના હશે. એટલા માટે સાયન હંમેશા ઉચ્ચ કક્ષાનો, સાયન હંમેશા કેવો હોવો જોઈએ, તો એ ઉચ્ચ કક્ષાનો અને ઈચ્છિત લક્ષણો વાળો હોવો જોઈએ, ઈચ્છિત લક્ષણો વાળો હોવો જોઈએ. તમે સામાન્ય આંબા ઉપર સામાન્ય આંબાનું કોઈ મતલબ નથી, હા સારી ક્વોલિટી હોય, ફળ મોટું હોય વગેરે વગેરે તો એક જ જાતિના લેવાય. પણ એ કેસર આંબો, સામાન્ય આંબો, બે જાતિ કઈ થઈ ગઈ, બે અલગ અલગ જાતિ થઈ ગઈ. આ રીતે આપણે સ્ટોક ઉપર સાયણનું આરોપણ કરાવી અને આમાંથી આપણે જે પ્રકારના ફળ મેળવવા હોય, તો આંબો, સફરજન, નાસપતિ, લીચી, લીંબુ, જામફળ વગેરેમાં આ પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે મિત્રો, તો એ નવી વનસ્પતિ મેળવવામાં આવતી હોય છે. આ આરોપણનું મહત્વ શું, શા માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી? તો નંબર એક, કેટલીક વનસ્પતિમાં મૂળ જે છે એ મૂળ ખાસ ધ્યાનમાં રાખજો. કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં મૂળ સરળતાથી ઉત્પન્ન નથી થતા કે આપણે એને વાવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ચીકુ, તો તમને કદાચ રાયણ હોય, રાયણ, એ રાયણની ચીકુ ઉપર કે ચીકુ ઉપર રાયણના તમે કદાચ જોયા હશે આરોપણ, જોયેલું છે તમે કદાચ, ખ્યાલ હોય તો તમે નેટ ઉપર સર્ચ મારીને જોઈ શકો. ચીકુ અને રાયણ બંને એક જ કુળની વનસ્પતિ, તો રાયણ ઉપર ચીકુ તો ચીકુ ઉપર રાયણ, મોટે ભાગે રાયણ ઉપર ચીકુને જો હોય છે એનું શું કરેલું હોય છે, તો એ ગ્રાફ્ટિંગ કરેલું હોય છે. આંબા ઉપર પણ મેં ઘણી જગ્યાએ જોયેલું છે, તમે પણ કદાચ નેટ ઉપર સર્ચ મારીને જોજો. આવી રીતે ચોક્કસ પ્રકારની એવી વનસ્પતિ હોય છે કે જેમાં સરળતાથી મૂળ ઉત્પન્ન નથી થતા, અથવા તો જેના મૂળ નબળા હોય, તો જેનું મૂળ સરળતાથી ઉત્પન્ન ન થાય અથવા મૂળ નબળા હોય તો જમીનમાંથી પોષણ મેળવી શકશે નહીં. એટલા માટે કર્યું શું, તૈયાર આધાર મેળવી તો સીધો જ મૂળવાળો, કે આના તો મૂળ એકદમ મજબૂત છે, સુવિકસિત વિકાસ પામેલા છે, તો એને શું કરશું આપણે, તો એની ઉપર આપણે આ જે છે એનું આપણે સ્થાપન કરી દીધું, સંયોજન કરાવ્યું બેની વચ્ચે. બેની વચ્ચે સંયોજન કરવામાં બંને વચ્ચે વર્ધમાનશીલ પેશી મદદરૂપ થઈ અને બંને વચ્ચે સંયોજન થઈને હવે આનો વિકાસ થશે. હવે આ વનસ્પતિ જે છે સાયો અને સ્ટોકમાંથી પોષણ મેળવવાની શરૂઆત કરી દીધી અને એમાંથી નવા નવા પર્ણો, નવી નવી શાખા વિકાસ પામશે અને ભવિષ્યમાં પુખ્તાય એ પોતે શું કરશે, પુષ્પનું નિર્માણ કરશે અને ફળનું નિર્માણ કરશે. એક આ બાબતને ધ્યાનમાં રાખી એ આપણે આરોપણ પદ્ધતિ સૌથી મહત્વની છે. આમાં કઈ પદ્ધતિથી આરોપણ કરવામાં આવે છે એના આધારે એના પ્રકાર પાડેલા છે. જો કલિકા આરોપણ, કલિકાનું કલિકા સ્વરૂપે જો સાયણને આપણે એ સ્ટોક ઉપર મૂકીએ કલિકા સ્વરૂપે નાની, તો એને કલિકા આરોપણ તરીકે કહીશું. ખૂંટી સ્વરૂપે મૂકશું તો ખૂંટી આરોપણ કહીશું. ફાચર સ્વરૂપે મૂકશું તો એને ફાચર આરોપણ કહીશું. તાજ સ્વરૂપે આખે આખું ઉપર મૂકશું તો એને તાજ આરોપણ કહીશું. જીહવા સ્વરૂપે મૂકશું તો એને આપણે જીહવા આરોપણ કહીશું. એટલે તમે કોનો ઉપયોગ કરો છો, કઈ રીતે ઉપયોગ કરો છો, દાખલા તરીકે સમજી લો કે આ એક સ્ટોક છે, એમાંથી મેં નાનો ભાગ વચ્ચેનો કટિંગ કરી દીધો અને અન્ય કોઈ વનસ્પતિમાંથી મેં આ રીતે અન્ય કોઈ વનસ્પતિ જે હતી એ વનસ્પતિની જે શાખા જે હતી એ શાખામાંથી મેં આ રીતે કક્ષ કલિકા ઉપયોગમાં લીધી, કક્ષ કલિકાને મેં અહીંયા સ્થાપિત કરી દીધી. તો કલિકા સ્વરૂપે આપણે સાયન ઉપયોગ કર્યો, સાયનને આપણે સ્ટોક ઉપર સંયોજન કર્યું
પણ કયા સ્વરૂપે કર્યું? કલિકા સ્વરૂપે. તેને શું કહીશું? કલિકાર ઉપર. આ રીતે આપણે જો ફાચર બનાવીશું, ફાચર એટલે ફાચર એટલે આ રીતે ફાચર એટલે આપણે દાખલા તરીકે કટિંગ કરીને આપણે નથી પેલું ખાટલામાં ફાંચ નાખતા, ખાટલો હોય ખાટલો એ હલતો હોય તો શું કરે આપણે ફાંચ નાખીએ છીએ, એક ભાગ ત્રાસો આમ ત્રાસો કટિંગ કરીએ, એક ભાગ એકદમ પાતળો એક ભાગ જાડો હોય એમ ફાચર સ્વરૂપે જો આપણે એને કટિંગ કરીએ તેને શું કહીશું? ફાચરારો પર ખૂંટી ખીલી જેવું છે. આ રીતે જો સીધું જ આપણે એને જો સાયાને કટિંગ કરીને ઉપર ચડાવીશું તો એને આપણે શું કહીશું? ખૂંટી આરોપણ. તાજ, સમગ્ર સ્ટોકનો ઉપયોગ કરી આખે આખું ઉપર કટિંગ કરીને મૂકશું તો તાજ આરોપણ. જીહવા, કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જે વનસ્પતિઓમાં આ રીતે એ સાયન જે છે સાયન કટિંગ કરેલું હોય ડબલ જીહવા સ્વરૂપે, તો પછી શું કરવું પડે? સામે આપણે જે સ્ટોક જે હોય એ સ્ટોકની અંદર પણ મિત્રો રીતે જ કટિંગ કરવું પડશે ને, સ્ટોક જે છે તો સ્ટોકની અંદર પણ આપણે એ રીતે આ રીતે આ ભાગને આમ કટિંગ કરવો પડશે, જેના કારણે આ ભાગ જે છે એ ભાગ સીધો જ એની પર શું થઈ શકે તો એ સરળતાથી એમ સ્થાપિત થઈ શકે. કેટલીક વનસ્પતિના પ્રકાર નબળા હોય છે લીચી વગેરે ફળમાં, તેમાં વધુ સરખી રીતે સંયોજન થઈ શકે માટે જીવા આકારે શું કરવામાં આવે છે? આરોપણ કરવામાં આવતું હોય છે. તો આ સ્ટોક સાયન સ્ટોક ઉપર સાયન યોગ્ય રીત પસંદગીનો ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવતો આરોપણ કરીએ સંયોજન કરી તેને આપણે શું કહીશું? આરોપણ પદ્ધતિ દ્વારા વાનસ્પતિ પ્રજનન તરીકે આપણે ઓળખીશું. આના આધારે કેટલાક એમસીક્યુ વગેરે પૂછાતા હોય છે, પરંતુ એને આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા સજીવોમાં પ્રજનનની અંદર વાનસ્પતિક પ્રજનનમાં કૃત્રિમ પદ્ધતિમાં કલમ કરવી, દાબ કલમ કરવી અને આરોપણ કરવું, આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. એના પછીનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.